આશારામ તો પોલીસ ગિરફ્તમાં છે, પરંતુ પુત્ર નારાયણ સાંઈ, પુત્રી ભારતી અને પત્ની લક્ષ્મી દેવી હજુ પોલીસ ગિરફ્તથી બહાર છે. આશારામ સામે કાયદાકીય ગાડીઓ તો મજબૂત બને છે, પરંતુ પુત્ર નારાયણ સાંઈ હજુ પોલીસે હાથ તાળી આપી રહ્યો છે. નારાયણ સાંઈ સામે સુરતની એક પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સાંઈ એક રીઢા ગુનેગારની જેમ શાતિર દિમાગનો પણ છે. સુરત પોલીસની તપાસમાં બહાર આવી છે. નારાયણ સાંઈની આગોતરા અરજી પરની નોટરીની સહી ખોટી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, અરજદારની સહીઓ વાળું એક રજીસ્ટર પણ ગાયબ થયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 6 ઓક્ટોબરે નારાયણ સાંઈ સામે સુરતની એક પીડિતાએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, અને તે બાદ આશારામનો પુત્ર નારાયણ સાંઈએ ધરપકડથી બચવા સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ અરજી સામે સુરત પોલીસે શંકા વ્યક્ત કરી છે. સુરત પોલીસના મતે નારાયણ સાંઈએ જે આગોતરા અરજી કરી છે તેમાં નોટરીમાં સહીઓ ખોટી છે. પોલીસનો દાવો છે કે જે નોટરીઓ સહીઓ કરેલી છે તે વકીલ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. વળી નારાયણ સાંઈએ જે નોટરી પાસે સહી સિક્કા કરાવે છે તેની સામે નારાયણ સાંઈ હાજર પણ રહ્યા ન હતા. આ મામલે સુરત પોલીસે સવાલ કર્યા છે કે નોટરી કરનાર હોસ્પિટલમાં દાખલ હતા તો પછી આગોતરા અરજી પર સહી કોણે કર્યા? નોટરી સામે નારાયણ સાંઈ ગેરહાજર હતા તો સહીઓ કોણે કરી? અરજદારની નોટરી વખતનું રજીસ્ટર ક્યાં છે? उन्होंने जो एंटीसिपेटरी बेल पिटीशन फाइल किया था और जहां नोटराइज कराया था, उनके नोटरी ने ये बयान दिया है कि जिस वक्त ये नोटराइज हुआ उस वक्त वो ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज में एडमिटेड थे, किडनी का ट्रीटमेंट चल रहा था और उनको बगैर नारायण के प्रेजेंस के वो पिटीशन पे नोटराइज किया गया है. સુરત પોલીસે એવો પણ દાવો છે કે નારાયણ સાંઈની જ નહીં પરંતુ આશારામની પુત્રી ભારતી અને પત્ની લક્ષ્મી દેવીએ કરેલી આગોતરા અરજી પણ શંકાસ્પદ છે. પોલીસે કારણ આપ્યું છે કે આગોતરા અરજી પર નોટરીની સહીઓ વખતે ભારતી, લક્ષ્મી દેવી કે નારાયણ સાંઈ હાજર ન હતા. વળી એક વાત તો એ પણ છે કે નોટરી જ હોસ્પિટલમાં હતા ત્યારે સહીઓ ક્યારે અને કોણે કરી? સુરત પોલીસ હવે નારાયણ સાંઈની આગોતરા રદબાતલ ઠેરવવા કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરશે. उसके बाद दोबारा एक पिटीशन पे नोटराइज उनसे कराया गया है, ये कह के कि हाई कोर्ट में कोई पिटीशन फाइल करनी है. उस वक्त भी नारायण या फिर नारायण की माँ या उनकी बहन वहाँ पे हाजिर नहीं थी. उस ग्राउंड पे आज हम कोर्ट में मूव कर रहे हैं उनकी पिटीशन डिसमिस करने के लिए, क्योंकि ये कोर्ट को गुमराह करने की कोशिश की गई है. નારાયણ સાંઈની ભાળ મેળવવા સુરત પોલીસે એક ટીમ દિલ્હી રવાના કરી છે, અને એ ટીમની તપાસમાં આ કાળું ધોળું બહાર આવ્યું છે. નોટરી કરનારના પુત્રોએ પોલીસને આ માહિતીઓ આપી હતી. પોલીસના મતે નોટરી પણ આશારામના ભક્ત છે. અગાઉ તેઓ દિલ્હી, સુરત, રતલામ અને અમદાવાદમાં સત્સંગમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમણે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમનો નારાયણ સાંઈએ ખોટો ઉપયોગ કર્યો છે. વળી નોટરી પુત્રોએ એવો પણ ખુલાસો કર્યો જેના પર અરજદારની સહીઓ હોય તે રજીસ્ટર પણ કોઈ સાધક લઈને ભાગી ગયો છે. સામાન્ય રીતે અરજદારને નોટરી વખતે હાજર રહેવું પડે છે. ક્યોકી કાનૂનન જિસ રજીસ્ટર મેં નોટરી કી એન્ટ્રી હોતી હૈ, નોટરાઇઝ ડોક્યુમેન્ટ કી એન્ટ્રી હોતી હૈ, उस रजिस्टर में पेटिशनर की सही होनी चाहिए. अब चूंकि पुलिस का इन्वेस्टिगेशन उस दिशा में किया गया था तो उस चीज़ को काउंटर करने के लिए शायद ये रजिस्टर पेटिशनर की सही करवाने के लिए उनके पास से ले जाया गया है, ये ऐसा अनुमान है. अब इन्वेस्टिगेशन के दरमियान इसमें आगे की जानकारी मिलेगी. સુરત પોલીસ હવે નારાયણ સાંઈ સામે કોર્ટે ગુમરાહ કરવા મામલે કલમ 195 હેઠળ ગુનો નોંધવાની પણ કાર્યવાહી કરી રહી છે. પોલીસ જાણવા માંગે છે કે સહીઓ નારાયણ સાંઈની છે કે નહીં,
સાથે જ પોલીસ હવે આગોતરામાં ગેરરીતિઓ હોવાનો પણ આક્ષેપ કરી રહી છે. આ મામલે હવે પોલીસે નારાયણ સાઈ સામે બિન જામીન પાત્ર વોરંટ પણ કઢાવ્યું છે. આમ હવે આશારામ બાદ હવે નારાયણ સાઈ સામે પણ કાયદાનો ગાળિયો મજબૂત બની રહ્યો છે. કેમેરામેન કિશન સનુલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી સુરત.